ખાડા તાલુકાના પીપળીયા ગામે વિધવા મહિલાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપનાર સામે વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર બનાવ અંગે વાગરા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર વાગરા તાલુકાના પીપળીયા ગામે અરુણાબેન કાંતિભાઈ પરમાર નામની વિધવા મહિલા નાનકડી કેબિનમાં પાન મસાલાનું વેચાણ કરી પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવ્યું છે. તેઓ ગતરોજ રાત્રિના 10-1 વાગ્યાની આસપાસ પોતાનું કેબિન બંધ કરી ઘર તરફ જઈ રહી હતી ત્યારે તેમના ફળિયામાં રહેતા લક્ષ્મણભાઈ રાઠોડ નામની ગાયો ભેંસો રસ્તામાં ચાલતી વખતે અડચણરૂપ થાય તે રીતે બેસેલી હોવાથી તેમને આ બાબતે લક્ષ્મણભાઈને કહેવા જતાં તેઓ એકદમ ઉશ્કેરાઈ જઈ મહિલાને ગમે તેમ ગારો બોલી ઝઘડો કર્યો હતો અને તેમના હાથમાં રહેલ લાકડાના દંડા વડે અરુણાબેનને પીઠના ભાગે 2-3 સપાતા માર્યા હતા, જેથી અરુણાબેને પોતાના સ્વબચાવ માટે બૂમાબૂમ કરતા નજીકમાં રહેતા જગદીશભાઈ રાઠોડ તથા જાવીદભાઈ નાઓએ તુરંત જ આવી જઈ મહિલાને વધુ પડતા મારમાંથી બચાવી હતી. આ સમય દરમિયાન ફળિયાના લોકો ભેગા થઈ જતા લક્ષ્મણભાઈએ મહિલાને આજ પછી જો મારા ધોળ બાબતે કશું કીધું છે તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ત્યાંથી જતા રહ્યા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. આ સમય દરમિયાન મહિલાની દીકરી અને દિયર આવી જતા મહિલાને પીઠના ભાગે માર વાગેલ હોવાથી તેઓને અસહ્ય દુખાવો થતો હોવાના કારણે મહિલાને ખાનગી વાહનમાં વાગરાના સરકારી દવાખાને સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી અને ત્યાંથી વધુ સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવા મારફતે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે રેફર કરવાની તજવીજ હાથ ધરાઈ હતી. આ સમગ્ર બનાવ અંગે મહિલાએ આરોપી લક્ષ્મણ રાઠોડ વિરુદ્ધ વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આજે બપોરે 3 કલાકે વાગરા પોલીસ દ્વારા આ કેસની માહિતી આપવામાં આવી હતી.